બપોરે 12 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધી ઘરનું બધું કામ સંભાળ્યા પછી પણ બધાને આગળ માસી ગરમ ગરમ પાપડીનો લોટ અને ભૂંગળા બટેટા ખવડાવે છે. હાજી, હું અને મારા વાઇફ નીકળ્યા હતા નિઝામપુરા બાજુ અને ત્યાં આપણને જોવા મળી ગયો પાપડીનો લોટ. અને દરેક આઈટમ 10-20 રૂપિયામાં જ ખવડાવે છે. ના મોટા નફાની વાત, 20 રૂપિયામાં તમને પાપડીનો લોટ ખવડાવે, ભૂંગળા બટેટા ખવડાવે અને 10 રૂપિયામાં ફ્રાય પાપડ અને પાછી મસાલા છાશ પણ 10 રૂપિયામાં પીવડાવે છે. માસીને મેં પૂછ્યું કે તમે આટલું બધું ઘરે પણ કામ કરો, ફેમિલીને સંભાળો, પછી પણ અહીંયા આગળ આવું નાનું સ્ટોલ ચાલુ કરો, કેટલી મહેનત કરો કે ઘણો ટાઈમ લાગતો હશે આમાં. તો માસીએ જણાવતા કીધું કે ઘરે બેસી રહેવું એના કરતા અહીંયા આગળ તમારા જેવા લોકો સાથે મળીએ, વાતચીત કરીએ, બાકી આમાં કોઈ મોટો મોટો નફો છે નહીં. અને માસીને મેં કીધું ભૂંગળા બટેકામાં લસણની ચટણી જોરદાર તમે બનાવી છે. મને કે બેટા, આપણે કોઈ પણ ડુંગળી કે લસણનો ઉપયોગ નથી કરતા. મેં કીધું માસી, ટેસ્ટમાં તો એવું જરાય નથી લાગતું. મને કે જૈન અને સ્વામિનારાયણ લોકો પણ ખાઈ શકે ને એવી આપણે આઈટમ બનાવીએ છીએ. મારા મોંમાંથી એક જ શબ્દ નીકળ્યો, વાહ. તમારે પણ આ પાપડીનો લોટ અને ભૂંગળા બટેટા ખાવા હોય તો નિઝામપુરા ગર્લ્સ હોસ્ટેલની બિલકુલ બાજુમાં EME સ્કૂલની બિલકુલ સામે નિઝામપુરા વડોદરા તમે પણ ખાઈ આવજો.